સત્યરૂપી જ્ઞાનપીઠ અને પ્રેમરૂપી રાજપીઠને જ્યારે કરુણારૂપી વ્યાસપીઠનું સાનિધ્ય મળે ત્યારે તીર્થ રચાતું હોય છે. સરદાર સાહેબની સાથે બાપુ રામાયણની આ પંક્તિ બરાબર લાગુ પડે છે. મિથિલાયામ પ્રદીપ્તાયામ મે કિંચન દહ્યતે, જે પ્રમાણે જનક વિદેહી જનક રાજ્ય સંભાળતા હતા એ જ જનકની માફક સરદાર સાહેબ શાસન સંભાળતા હતા. જેમ સાપ કાંચડી ઉતારી દે એમ એવો રાજ્ય પણ અને એમનું જે પણ પદ હતું એ ઉતારવા માટે તૈયાર હતા. ભારતના પ્રધાનમંડળનો તેઓ અનાસક્ત યોગ હતા. સરદાર પટેલ એ ભારતના પ્રધાનમંડળનો પ્રથમ પ્રધાનમંડળનો અનાસક્ત યોગ હતા. આ જનક સમા રાજ સંન્યાસી વિશે તો વ્યાસપીઠ જ બોલી શકે. યુવા કવિ હિરેન ગઢવી કહે છે, એની કથા નવા નવા સંસ્થાન સ્થાપશે, સ્વીકાર ભાવમાં જે ક્ષણે ક્ષણને ઢાળશે, જેના સ્વીકાર થકી સત્ય પ્રેમ કરુણાના સંસ્થાનો રચાયા છે. એવા પ્રિય બાપુને મારે એ જ કહેવું છે, તલબ એ નહીં કે મેં તુમ્હારા હો જાઉં, ખ્વાહિશ એ હે તુમ્હારી દુઆ બનું ઓર કુબૂલ હો જાઉં. તો એવા આપણા પ્રિય મોરારી બાપુને સરદાર સાહેબને ભાવાંજલિ આપવા પ્રાર્થના કરું છું. શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્ય, શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્ય. સૌ પ્રથમ સરદાર પટેલની સશક્ત ચેતનાને મારા પ્રણામ. આ ભૂમિને મારા પ્રણામ અને આ મંચ પર વિરાજિત હું ચાર શબ્દો વાપરવા માંગુ છું અને ચારે વહેંચી લે. આમાં કોઈ યજ્ઞ વિચારક છે, કોઈ પ્રાજ્ઞ વિચારક છે, કોઈ શુગ્ન વિચારક છે, તો કોઈ રાગ્ન વિચારક છે. તમે તમારી રીતે ગોઠવી લેજો, પણ મારા માટે મને જે અનુભવાય છે તે આ છે. આવા એક ચાર વિશિષ્ટ વિદ્વાનોના વક્તવ્યો આપણે સાંભળ્યા. હું સરદાર વિશે શું કહી શકું? આપણા વડીલોને સાંભળીને એમાંથી કંઈક લઈને જીવવાની કોશિશ જરૂર કરી શકું. બાકી કેટલું અભ્યાસપૂર્ણ, કેટલું સાધાર. અને ગુણવંતભાઈ તો પાના નંબર પણ લખે છે કે આ કિતાબમાં આટલા પાને આ લખ્યું છે. આટલું સાધાર લખનાર વ્યક્તિ. ટૂંકમાં આપણા ચારેય વિદ્વાનોએ આપણને ઘણું આપ્યું. આ આશ્રમમાં હું કૈલાસ જાઉં ને હિમાલય, તો મને કૈલાસ બહુ સ્પર્શ કરે. હું ઋષિકેશની ગંગાને કિનારે એકલો ક્યારેક બેઠો હું અને બેઠો છું ત્યારે ગંગા મને બહુ સ્પર્શ કરે. હું રાત્રિએ નહીં સ્વાધ્યાય, નહીં કોઈ પૂજા પાઠ, પણ કેવલ રામચરિત માનસને સ્પર્શ કરીને બેઠો હું. કેવલ સ્પર્શ, ત્યારે એ મને બહુ સ્પર્શે. એવી ઘણી વસ્તુ છે માણસના જીવનમાં હોય. આ તો મેં મારી વાત કહી, પણ મારે બહુ જ નિખાલસતાથી કહેવું જોઈએ કે મને સ્વરાજ આશ્રમ બહુ સ્પર્શે છે. કારણ શું છે એ મને ખબર નથી, કારણ કે આશ્રમ કારણ વગર સ્પર્શે છે. નહીતર કોઈને ગમવું એની પાછળ આપણા કારણો હોય છે કે આ મને ગમે, આ મને બહુ ગમે, ખબર નહીં. અહીંનું વાતાવરણ હજી
એ જે મહાપુરુષોની ચેતનાથી જ્યાં સુધી હું અનુભવું છું ત્યાં સુધી બહુ જ સતેજ છે, ચેતના સભર છે, એટલે મને અહીંયા આવવું ગમે. આ સમગ્ર આયોજનના પાયામાં જેમ બાપા છે એમણે વિચાર મૂક્યો, એ વિચારને ઉઠાવ્યો પૂજનીય માએ ડૉક્ટર પ્રજ્ઞાબેને અને આ સંસ્થાના બધા જ વડીલો ભીખુભાઈ અને આખી એમની કમિટી, એ સૌને સૌ પ્રત્યે મારો ભાવ વ્યક્ત કરું છું. આપ સૌ ભાઈ બહેનો પણ, મને આજે વિશેષ ખુશી એ છે, હું તો આવતો જ રહું છું, લગભગ બધી સંગોષ્ઠીમાં મને શ્રવણ લાભ મળ્યો છે, પણ આજે મારી વિશેષ ખુશી એક બાબતમાં ઓર છે કે આજ સુરતથી મારી 400 દીકરીઓ આવી છે. સુરતમાં સેક્સ વર્કર્સ જે બહેનો છે એ આજે સાહસ કરીને અહીંયા આવ્યા છે. જેને હું દીકરીઓ કહું છું એ મને બાપ કહે છે, એટલે મણિબેન અને સરદાર પટેલના બાપ દીકરીના સંબંધો તો છે, પણ મારે કંઈક દીકરીઓના સંબંધ છે. એટલે હું બહુ રાજી થાઉં છું બેટા, આપ સૌ આવ્યા, આપને હૃદયથી આદર આપું છું. આપ સૌ ભાઈ બહેનો, લોખંડના કેટલા ગુણો એક ધાતુ તરીકે, લોખંડનો એક ટુકડો લઈએ તો આપણે ક્લાસમાં એના ગુણધર્મો વ્યક્ત કરવા હોય તો એના કેટલા ગુણો આપણે ગણી શકીએ, શું શું કહી શકીએ. થોડો સમય હું એ શિક્ષક રહ્યો છું, હજી છું જ, લોક શિક્ષક છું. લોખંડનો કેટલા ગુણો જેટલા સમજમાં આવે એ હું તમારી સાથે થોડી મિનિટોમાં કહીને પૂરું કરીશ. લોખંડનો પહેલો લક્ષણ તો એ છે કે વજનદાર હોય છે, એનામાં વજન હોય છે, એ ભારે હોય છે. મને ખબર નથી પહેલાના જમાનામાં બાપા ઇતિહાસ કે શું એમાં ક્યાંય એવું હોય કે ગુણનભાઈ પોતાના અભ્યાસથી કંઈ કહી શકે કે કોઈ પણ વ્યક્તિનો તોલ કરવો હોય તો જે તોલાનો ઉપયોગ થાય છે એ હંમેશા લોખંડના જ હોય છે. સોનાથી કદાચ હશે, હવે તોળાય છે ઘણા લોકો, સ્વર્ણ તો એ આપણો ભાવ હોય છે દરેક તરફનો કે કોઈ કરે આને તુલા, પણ લગભગ મેં તો બચપણથી જોયું છે એ લોખંડની વસ્તુ હોય છે અને બીજાને એ જ તોડી શકે જે સ્વયંમાં કંઈક હોય, સ્વયંમાં કંઈક વજન હોય, સ્વયંમાં કંઈક સ્વત્વ હોય, સ્વયંમાં કંઈક હોય. એટલે અમારે તો સાવરકુંડલા નજીક છે, સાહેબનું ગામ અને મારું ગામ બેની વચ્ચે સાવરકુંડલા છે અને ત્યાં લોખંડનો બહુ જ ધંધો ચાલે, એના કાંટા, એના છબલા, બધું લોખંડનું જ છે. એટલે લોખંડનો પહેલું લક્ષણ છે બહુ વજનદાર હોય છે, ભારે છે. એટલું ભારે કે એક વખત તમે એને સ્થાપિત કરો પછી કોઈ હવા એને ઉડાડી ન શકે, ત્યાં ત્યાં લગભગ રહે. લોખંડનો બીજો ગુણ છે એનો રંગ બહુ ગરમ કરીએ ત્યારે બદલે છે, એનો રંગ બહુ બદલે નહીં, એ શ્વેત નથી, એ શ્યામ છે, કાળો. લોખંડ આમ તો બધી ધાતુ પૃથ્વીમાંથી જ નીકળે, પણ લોખંડનો ત્રીજો ગુણ છે જે લોહ તત્વ જમીનમાંથી પ્રગટે છે,
લોખંડનો ચોથો ગુણ છે કે એને બહુ ધગાવો, બહુ તપાવો તો વર્ણ બદલે, એકદમ લાલ થઈ જાય. અને એનો પાંચમો ગુણ છે કે પછી એમાં જે તમે ઘાટ ઘડવા ઈચ્છો એ ઘાટ ઘડી શકો. આ લોહ પુરુષ સરદાર પટેલ. મેં તો આશ્રમના પ્રાંગણમાં, આશ્રમના આયોજનમાં એક 9 દિવસની કથા જ કરી છે સરદાર સાહેબને સાથે જોડીને. મને એવું સમજાયું કે આમ જેમ આપણે કહીએ છીએ ને કે વજ્ર કરતા પણ કઠોર પટેલ સાહેબ અને કુસુમ કરતા પણ સૂકો માર, આ માણસમાં વજન બહુ હતું અને છતાંય હળવા ફૂલ, એમનું શરીર, એમની પ્રતિભાની પ્રતિમાની વાત થઈ. કોઈ પણ પ્રતિમા મુકાય ત્યારે મને હંમેશા એક વિચાર તરત જ મારા ચિત્તમાં આવે, એ મુકાવી જ જોઈએ ને, થવું જ જોઈએ. બહુ જ અદ્ભુત થયું છે આપણે ત્યાં, એનો આપણને બધાને એક આનંદ છે. પણ પ્રતિમા કોઈ પણ નહીં બનાવી શકે, પ્રતિભાનું શું, પ્રતિભા શેમાંથી બનાવીશો? અને આજે પ્રતિમાની જરૂર છે, એની સાથોસાથ પ્રતિભા પણ ઊભી થવી જોઈએ. અમારે ભાગવતમાં એમ લખ્યું છે કે આટલી ધાતુની પ્રતિમા થાય, સ્વર્ણની થાય, ચાંદીની થાય, ત્રાંબાની થાય, પિત્તળની થાય, પંચધાતુની થાય, ઇવન બાલુકાની, રેતીની પણ પ્રતિમા આપણે બનાવી શકીએ. મૃણમય માટીની મૂર્તિઓ, દારૂ લાકડાની, જગન્નાથજીની મૂર્તિ છે, અનેક રીતે થાય. પરંતુ પ્રતિભાનું શું? સરદાર સાહેબની જે આટલી મોટી પ્રતિમા આખા વિશ્વમાં, આટલું ઊંચું, આપણા માટે, આપણા માટે તો કોઈ પ્રશ્ન નથી, એટલો આનંદ. પણ એ મને ને તમને એમાંથી જો પ્રતિભા નિર્મિત કરવાનું આ રાષ્ટ્રમાં જો શાણ પણ નહીં આવે તો આપણે પ્રતિમા પાસેથી જેટલું પ્રાપ્ત કરવું જોઈએ એટલું કદાચ નહીં કરી શકીએ. અને પ્રતિમા આવી રીતે બને પણ પ્રતિભા બનાવવા માટેની અમુક ધાતુ તુલસીએ રામચરિત માનસમાં લખી છે. વિદ્યા, વિનય, નિપુણ, ગુણ અને શીલ, જેમ પંચધાતુમાં માનવ દેહ બને, આખું જગત પંચધાતુમય છે, એમ પ્રતિભા નિર્માણ કરવા માટે વિદ્યા, વિનય, નિપુણ, ગુણ, શીલા, પાંચ તત્વ, એમાં પહેલું તત્વ છે વિદ્યા. આ માણસ બહુ ભણેલો ગણેલો માણસ, વિદ્યાવાન, ગુની અતિ ચાતુર. હનુમાન ચાલીસાની ચોપાઈ જરા પણ અતિશયોક્તિ કર્યા વગર આ માણસ માટે એક વિદ્યાવાન આ માણસ. એની પ્રતિભા વિદ્યા સંપન્ન છે. વિદ્યા, વિનય, જેના તરફ, જેમ બાપાએ પણ શબ્દ વાપર્યો કે એમની આંધળી ભક્તિ હતી ગાંધી બાપુ તરફ, પણ જેના તરફ આટલી પરિપક્વ અને પરિપૂર્ણ નિષ્ઠા જે માણસને જેના પાસે હોય, એનો એનો કોઈ પણ શબ્દને જરા પણ સોચ વિચાર વગર સ્વીકારી લેવો, એ માણસમાં વિનય કેટલો હશે? કારણ કે વિનય વગર વિદ્યા તો શોભે નહીં, આને તો સાથે જ જોડવી પડશે. એટલે આમ આ લોહ પુરુષનું બીજું જે પાસું છે એ એનો વિનય છે. હા, ભાષા કડક છે એ આપણે બધું જ જાણીએ. એ જે સમાજમાંથી આવે છે, જે પ્રાંતમાંથી, એ ભાષા એ બોલે છે, એમાં કંઈ પેલું નથી. જેમ હમણાં જ બાપાએ પણ કહ્યું, બાપુ કહેતા કે ભાઈ થોડાક આટલું બધું કડક ન બોલો એવું કહેતા, પણ વિનય નથી ચૂકાયો. આ માણસે વિનય નથી ચૂક્યો. વિદ્યા, વિનય, નિપુણ, કાર્ય કૌશલ્ય, જે વાત થઈ કે જે સમયે કઈ રીતે નિર્ણય કરવો, કેવા સંજોગોમાં કેવો કરવો, એ જો યોગા કર્મ સુ કૌશલમ જે છે,
એ કાર્ય કૌશલ્ય એ પણ સરદાર સાહેબમાં ભરપૂર દેખાય. એમની જે આખી કાર્ય પદ્ધતિ રહી, અને છતાં હળવાશથી એમનો વિનોદ, એમની હળવાશ આપણે બધું જ જાણીએ. વિદ્યા વિનય નિપુણ ગુણ, એના ગુણો એમ ગુણંદભાઈ કહ્યું, ઉત્તરાયણ લઈને ગુણંદભાઈ આખું પોતાનું પ્રવચન શણગાર્યું. અભય, દંભ, ત્યાગ આદિ આદિ કેટલા દૈવી ગુણો લઈને આ માણસ આપણી પાસે આવ્યો. અને માણસ પાસે ગમે તેટલી વિદ્યા હોય, ગમે તેટલી કાર્યકુશળતા હોય, ગમે તેટલો એ માણસ ગુણવાન હોય, પણ જો શીલહીન હોય, એરણ હોય ને એ લોખંડની જ હોય છે, જે વારને ઘરે એરણ હોય એ લોખંડની જ હોય, એને કૂટ કહે સંસ્કૃતમાં. એના ઉપર ગમે તેટલા લોખંડને તમે ઘણ મારી મારીને ઘાટ ઘડી નાખો, ગમે તે કરો, આ બનાવી નાખો, આ બનાવ તપાવેલા લોખંડને, પણ એરણની એક કાંકરી પણ ખરે નહીં, એટલું એ કુટસ્થ હોય છે. આ માણસ ઉપર ઘણા પ્રહારો થયા, ઘણું થયું ઘણું થયું, પણ એની એકે કાંકરી ખરી નહીં. એવી રીતે એમને રહ્યા, એનું શીલ હતું. સરદાર સાહેબના બધા જ પાસાઓ એક અર્થમાં દૈવી છે, પણ મને સ્પર્શતું કોઈ વધારે વધારેનું પાસું છે તો એ ત્યાગ છે. ગજબનો ત્યાગ છે આ માણસનો. ભગવદ્ ગીતાએ બહુ સરસ વાત કરી કે બુદ્ધિમાન માણસોએ પોતાની બુદ્ધિને વારંવાર શુદ્ધ કરવી હોય તો ત્રણ લક્ષણો અપનાવવા પડશે. યજ્ઞ, દાન, તપ, કર્મ. એક તો યજ્ઞ, બીજું દાન અને ત્રીજું તપ. આ ત્રણેય ત્યાગ વગર શક્ય નથી. યજ્ઞ કરવામાં, કારણ કે ઇદમ અગ્નયે નમઃ, એમાં ત્યાગ જ છે, વાહવા તો છે જ નહીં, સ્વાહા જ છે. દાન, બધું જ આપી દીધું. જેમ બાપાએ આ વાત ઘણી, કેટલી વાતો આપણે જાણતા નહોતા, એવું આજે જાણવાનું આપણને મળ્યું. બાપાએ કહ્યું કે એ જે વીલ થયું એમ કહ્યું કે હું તમને લખી આપું, પણ બધું જ કોંગ્રેસને આપી દેજો આ બધી પ્રોપર્ટી. કેટલું મોટું દાન છે. અને તપ, આ માણસની બુદ્ધિને વારંવાર શુદ્ધ કરે છે. એટલે ભગવાન કૃષ્ણે એમ કહ્યું કે બધું જ છોડવું, ગમે તેટલો માણસ ઉપર આમ આગળ નીકળી જાય, પણ યજ્ઞ, દાન અને તપનો કોઈ દિવસ ત્યાગ ન કરવો. આવો એમણે મને તમને સંદેશ આપ્યો છે. એટલે કે પાંચમી જે વસ્તુ છે આ માણસમાં, શીલ. કદાચ વાણીમાં આપણને શીલ ન પણ દેખાય, એવું પણ લાગે, પણ શીલ મને જે લાગે છે, આ વૈરાગ્યશીલ માણસ હતો. એનું ત્યાગનું જે બળ હતું એ બહુ જ મોટું હતું. જ્યારે જ્યારે એને લાગ્યું ત્યારે લોખંડને તપાવીને હિન્દુસ્તાનના જુદા જુદા ઘાટ ઘડ્યા એણે, એવા ઘણા પ્રહારો કર્યા. અને ધારે હિન્દુસ્તાનના હિતમાં હોય એવું એમ બાપાએ એક વખત કહેલું, કદાચ પહેલી કે બીજી સંગોષ્ઠીમાં બાપાનું એક વક્તવ્ય હતું કે આખી દુનિયા અથવા તો ભારત વર્ષ એમ કહે છે કે સરદાર પટેલ લડવૈયા છે, લડવૈયા છે, લડવૈયા છે જ. પણ બાપાનું વાક્ય મને બહુ ગમેલું, હું કહ્યા કરું છું કે કેવળ લડવૈયા નહોતા, એ ઘડવૈયા હતા. એને આખા દેશને ઘડ્યો. કેવો યજ્ઞ કર્યો કે આટલા રજવાડાઓને સ્વાહા કરી દીધું રાષ્ટ્ર એકતાના યજ્ઞમાં. કેટલા સમિધો હમ્યા એમણે, એમાં ઘણા સમિધો, જેમ હમણાં હમણાં આપણે વાતો કરી કે અમુક સમિધો એવા હતા કે જે હોમમાં બહુ જ કઠિન હતા, ને એમાં કઠિન કઠિન સમિધ. અમારું જુનાગઢ હતું, જવું પહેલું હતું, પણ એવો ઘડવૈયો કે એમણે એવો યજ્ઞ કર્યો કે બધું જ ભેગું કરીને એમણે સ્વાહા કરી અને એક રાષ્ટ્રની એકતા
નિર્માણ કરી. કે શીલ મને આમ શીલની વાતો કરો ત્યારે મને હંમેશા એવું લાગે કે આ ગુણવંતભાઈએ તો પંચશીલની યાત્રા કરી. આપણે ત્યાં બુદ્ધ ભગવાનના પંચશીલની વાતો છે. હમણાં હું કથા કોને કરાવવી એના માટે પંચશીલ આપું છું કે મોરારી બાપુની કથા કરવી હોય તો તમારે આ પાંચ શીલ પાળવા પડશે એવી હું કહું છું. એમાં બે વસ્તુ ખાસ કહું છું. એક શીલ તો તમારે એ પાળવું પડશે કે મોરારી બાપુને બહુ સુવિધા નહીં આપવાની. આ શીલ મેં નક્કી કર્યું કે તમારે મને સુવિધા નહીં આપવાની. અને પાંચમું, કરજો કરીને કથા નહીં કરવાની. તમે બીજાના લઈ લો અને પછી કથાઓ કરો અને ઉઘરાણીવાળા તલગાજરડા આવે. હકીકત આ ગુણભાઈ હું બહુ સાચું કહું છું. હોટલના નથી ભેર્યા, તમારી કથામાં આટલાને ઉતાર્યા તો હોટલનું બધું બિલ બાકી છે, માણસ મળતો નથી. આવી કથા કરવાની કઈ જરૂર નથી. પંચશીલ ગુણંતભાઈ એકૃત મને લાભ મળેલો થોડા ડગલા ભરવાનો પણ રાજકોટમાં પંચશીલની પદયાત્રામાં. માણસ આ સરદાર સાહેબમાં મને આ પાંચે શીલ દેખાય. એક તો માણસ વિનોદશીલ હોવો જોઈએ, વિનોદી હોવો જોઈએ. એની ગાંધી બાપુ ઓછા વિનોદી હતા, કેટલા વિનોદી. એક વસ્તુ તો મને વારંવાર પુનરુક્ત કરવાની ઈચ્છા થાય કે બાપુને પૂછ્યું, સરોજિનીએ પૂછ્યું, કોણે પૂછ્યું, કદાચ નામ ભૂલી જાઉં, કે બાપુ આ દુનિયામાં આ પૃથ્વી પર વધારે વધારે સુંદર સ્ત્રી કોણ? એટલે બાપુએ કીધું, કસ્તુરબા. આ સત્ય છે કે અસત્ય છે કે એમાં આપણે ન પડીએ. બા ને બારેટીઓ કાઢતા હતા, જેને પૂછ્યું પાછા બા પાસે ગયા કે બાપુને મેં પૂછ્યું કે આ દુનિયામાં વધારે વધારે સુંદર સ્ત્રી કોણ? તો બાપુએ કહ્યું કે બા તમે. એટલે બાએ પોતાની ખાડીની સાડી આમાં કરીને કીધું કે બાપુ કોઈ બી ખોટું ન બોલે. માણસને કેટલું ગમે યાર, કેટલું ગમે આ વિનોદ. આ ભૂમિ ઉપરનો વિનોદ કેટલા છે સરદાર સાહેબ અને બાપુની સાથેના કેટલા કેટલા અહીંયા જોડાય. પેલો આદિવાસી માણસ મળવા આવે છે, બાપુ અંદર છે ને કઈ કેટલી વખત બિચારો ગયો ને પાછો આવ્યો ને ગયો અને છેવટે સરદાર મળી ગયા. કીધું બાપુને મળું, બાપુ ક્યાં છે? હું જ બાપુ. મને ખબર નથી કે સરદારને પણ લોકો બાપુ કહેતા, આપણને ખબર નથી. સરદારને પણ બાપુ એ વખતે કહેતા. એટલે આદિવાસીને કીધું કે હું બાપુ. પેલો આદિવાસી કહે કે તમે બાપુ ન હો, કેમ કે હું શું કરે બાપુ ન હોય. આ ભૂમિ ઉપર બનેલી ઘટના. એટલે માણસ વિનોદશીલ હોય, સરદાર વિનોદશીલ છે. અને જે માણસ વિનોદ કરે ને એ બધા ભારથી આમ મુક્ત રહી શકે. એ જે ગમે જગતગુરુ દેવ જગદીશને એ પંક્તિ વિનોદશીલ માણસ જ બોલી શકે, બીજાનું કામ નહીં. વિનોદી માણસ વિવેકશીલ હોય, સરદાર જેમ મેં કહ્યું કે એનો વિનય વિવેકશીલ. માણસ વૈરાગ્યશીલ હોવો જોઈએ, કેટલો મોટો ત્યાગ છેલ્લે કાયા. અને છેલ્લે જ્યારે પેલા મરણના સમાચાર મળ્યા કોર્ટમાં જ્યારે કેસ લડતા હતા, અને જે સમાચાર તમે વિચાર કરો, આપણે શું જ્ઞાનના કથન કરીએ, શું દુનિયાને ઉપદેશ આપીએ. હાલતા ચાલતા ગ્રંથો હતા સાહેબ, હાલતા ચાલતા. હું તો બહુ રાજી થાઉં કે બાપુ વિશેની કથાઓ શરૂ થઈ, ગાંધી બાપુ વિશેની, નારાયણદાસ બાપાએ શરૂ કરી, અને ચાલે સરદાર પટેલના વિશે પણ કથાઓ યોજાવા લાગી. અને એ થવું જોઈએ. કેવા વ્યક્તિત્વ હતા! વૈરાગ્યશીલ માણસ હોવો જોઈએ, વિવેક વિનોદશીલ. આ બધા જ લક્ષણો મારી તલગાજરડી આંખોને સરદારમાં દેખાય. વિનયશીલ છે, વૈરાગ્યશીલ, વિવેકશીલ. અને આ વિશ્વાસ શબ્દની બહુ ટીકાઓ થઈ છે. ઓશોએ તો બહુ ટીકા કરી છે. સૌ જે હોય તે
પણ મને એવું લાગે કે આવા માણસો વિશ્વાસશીલ હોય છે. એને ગાંધીના બોલ ઉપર કેટલો વિશ્વાસ છે, કલ્પના તો કરો. આ વિશ્વાસશીલ માણસ છે. કોઈ ગુજરાતી કવિની પંક્તિ છે કે આપણે કહીએ અંધવિશ્વાસ અંધવિશ્વાસ, પણ અંધને વિશ્વાસ ન હોય તો બીજું હોય શું? એની પાસે બીજો આધાર શું? એટલે અંધવિશ્વાસના આપણે પક્ષધર નથી, પણ આવું બધું જ કંઈ આ એકતા મૂર્તિમાં સમાહિત છે. એટલે પ્રતિમા તો અદ્ભુત છે. મારો તો એક મનોરથ પણ છે કે હું એ સ્ટેચ્યુના પ્રાંગણમાં ક્યારેક 9 દિવસની કથા માંડી. એમાં એક આવો મારો પોતાનો મનોરથ છે કે હું ત્યાં એક કથા કરીશ સરદારની પ્રતિમાની. મને બહુ આનંદ છે. પણ એ પ્રતિમા કેવલ આરતી ઉતારવા માટે નથી, એ કેવલ જોવા માટે જ નથી. આજે રાષ્ટ્રને બહુ પ્રતિભાની જરૂર છે. છે નથી એમ નહીં, પણ આવા પાંચેય પાંચ લક્ષણવાળી પ્રતિભાની આપણને બહુ જ જરૂર છે. આપણામાં કાંઈ ન હોય ને થોડાક કોક વખાણ કરે તો એ આપણું કેટલું સ્ખલન થઈ જાય. થોડાક વખાણ કરે. હું રમૂજમાં એક વાત કયા કરતો કે કદાચ ઓશોએ કહેલી વાત, કોની છે ખબર નહીં, મેં ક્યાંક સાંભળેલી બહુ જૂની વાત, કે એક માણસે એવી ઘડિયાળ બનાવી કે એ ઘડિયાળનું એવું મોટું આવું કંઈક મોટું રમકડું બનાવ્યું અને બરાબર 11 વાગે ત્યારે એક માણસ એમાંથી અંદરથી બહાર નીકળે અને આખું ગામ ભેગું થાય અને એ માણસ એટલું બોલે 11 વાગ્યા એટલે આખું ગામ ઘડિયાળ મેળવે. પછી એક દિવસ ઘડિયાળ એ જે કંઈક રમકડું હતું એ બગડી ગયું. ઘણા માણસોએ કહ્યું કે આના આધારે અમે ઘડિયાળ મેળવીએ છીએ અને આ બગડી ગયું, વડીલ તમે કોઈ રિપેરર પાસે એને રિપેર. પણ પહેલાંને અહંકાર એટલો કે મેં બનાવેલી ઘડિયાળ બીજો કોઈ રિપેર કરી શકે જ નહીં, એ તો હું સુધારું. ઘણો સમય થયો, ગામના લોકો સમય ચૂકવા લાગ્યા. પછી બહુ જ આગ્રહ કર્યો કે હું કરી નાખીશ. પછી એણે કર્યો રિપેર જરૂરી રમત. અને પછી અઠવાડિયા પછી એને મૂક્યો તો માણસ નીકળ્યો અને એણે આખા ગામને પૂછ્યું કેટલા વાગ્યા. એટલે આવું બની શકે, આપણું સ્ખલન થતા વાર નથી લાગતી. ત્યારે આવા મહાપુરુષો આવી રીતે ઘડાયેલા હોય છે અને ઘડાયેલા જ બીજાને ઘડી શકે. મેં ઘણી વખત કહી છે કે બીજાના કપાળમાં ચાંદલો કરવો હોય તો આપણી આંગળી કંકુવાળી કરવી જ પડશે. એવો કોઈ મંત્ર હજી સુધી મને નથી દેખાણો કે આપણે આંગળી કંકુવાળી ન કરીએ અને કંકાવટીને મંત્રો બોલીએ કે તું ઉડી નાના કપાળમાં ચાંદલો કર. આપણી આંગળી કંકુવર્ણી થવી જ જોઈએ. એમ પ્રતિભાવોની છે આપણા પાસે, ભગવત કૃપા છે, રાષ્ટ્ર પાસે શું નથી. પણ સરદારના જીવનમાંથી આપણી પ્રતિભાવો નિખરે. રવિશંકર મહારાજ મને રજત પુરુષ લાગે, શ્વેત પુરુષ લાગે, આ માણસ લોહ પુરુષ લાગે અને ગાંધી સ્વર્ણ પુરુષ લાગે. જેને કાટ ન લાગ્યું સાહેબ, જગતમાં કોઈ દિવસ સ્વર્ણ પુરુષ મારે કહેવો હોય તો હું બાપુને કહું રજત પુરુષ રવિશંકર મહારાજ. પુનંદભાઈને તો એમના કેટલા અનુભવ. આવો શ્વેત માણસ પુરુષ અને આ લોહ પુરુષ, વધારે કંઈ કહેવાનું કોઈ કારણ પણ નથી. લગભગ 3 કલાક સુધી તમે આટલી શાંતિથી સાંભળી રહ્યા, 3 કલાકમાં 10 મિનિટ ઓછી છે. આ ભાડુતી ભીડ નથી, સરદારને સમજવા માટે, સરદાર વિશે નવું નવું જાણવા માટે અને કંઈક કરી શકીએ એવા સંકલ્પ માટે આપણે અહીંયા
એકત્રિત થયા છીએ. પુનઃ એકવાર મારો રાજીપો વ્યક્ત કરું છું. બાપા તો શતાયુ છે એટલે એનું નામ કાઢી નાખવા તૈયાર થયા, પણ હું હજી હમણાં મારું નામ કાઢવા માંગતો નથી. બનશે ત્યાં સુધી 15મી તારીખે આવતો રહીશ. એક ટકો તો હાથમાં રાખો સાહેબ. પણ બાપાએ ને આપણે કઈ છોડવાનું નથી. બાપા હજી તો 40-42 મિનિટ જે માણસ ઉભા ઉભા આટલું બોલી શકે એને ઘરડા કેવા કેમ? આપણને છેતરે છે આ માણસ, ઘરડા કેમ કેવાય? એમ ઘરડા હોય પણ આપણને સૌને આવા વડીલોનો લાભ મળતો રહે. ને હું હૃદયથી કહું છું, બોલવાનું હોય તો બોલી લઈએ, કોઈ વાંધો નહીં, કામ હજી કરવાનું. પણ ખરેખર તો શ્રોતાની માનસિકતાથી જ અહીંયા આવવાનું હોય છે. આ મારી શ્રવણ ભક્તિ છે. આ બધા વડીલોની સાથે બેસીને એક મારો સત્સંગ ચાલતો હોય છે. ગુણંદભાઈને ઘરે જાઉં, બેન ભજીયા કરે, ચાય બનાવે અને એ વાતો એમાં વળી ગઈ, મારો સત્સંગ છે. બાપાને ત્યાં જાઉં, ભદ્રાયુભાઈની સાથે વાતો થાય, એને સાંભળીએ, એને વાંચીએ. રૂપાલા સાહેબ તો જ્યારે બોલે ત્યારે તો આજે થોડા કામ તળપદી ભાષામાં ઓછા ગયા છે, પણ એક જાણતલ જોશીડો છે અમારી પાસે સાહેબ. રાજકીય ક્ષેત્રમાં તો છે જ ને, એની 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 સમજનો લાભ મળવો જોઈએ રાષ્ટ્રને, એ તો છે. પણ આમ કંઈક જુદું પણ છે જે અમે એને નજીકથી ઓળખીએ છીએ. માં, આપના આયોજન માટે, વડીલ આપ સૌના આયોજન માટે મારો રાજીપો વ્યક્ત કરું છું. અને આજે જ મેં છાપામાં વાંચ્યું કે ક્યાં લખ્યું છે કે 31 ઓક્ટોબરને સરદાર સાહેબનો જન્મદિવસ, એની ઉજવણી બધે થાય છે પણ પુણ્યતિથિની ઉજવણી બહુ ઓછી થાય છે. અને 2-3 સરદાર પટેલના સ્ટેચ્યુ છાપામાં ક્યાંક આપ્યા છે કે એને કોઈ સાફ પણ કરતું નથી, એનું કોઈ ધ્યાન પણ કરતું નથી. આ પુણ્યતિથિની જે અહીંયા ઉજવણી થાય છે, આ નથી સરદારનું બેસણું, આ નથી સરદારનું ઉઠમણું, આ બેમાંથી એકેય નથી. આ છે સરદારનું પુનરાગમન, સરદાર પટેલનું પુનરા. બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન, તાન્યહમ ભેદ સર્વાણી ન ત્વમ વેત્થ પરંતપ. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે, તારા ને મારા કેટલાય જન્મો વીત્યા છે, પરંતુ ફર્ક એટલો કે બધાને હું જાણું છું અને તું જાણતો નથી, આટલો જ ફર્ક. એમ સરદારનું પુનરાગમન એ આપણા માટે એક નંદ ભયો છે, એક નંદ ભયોનો એમની પુણ્યતિથિએ આ છે. અને ગાંધી કૂચ શીર્ષક નીચે અમારા સૌરાષ્ટ્રના ફુલસાબ દૈનિક પત્ર દ્વારા 1 વર્ષ સુધી પાસરિકા છપાય અને એ આજે બધાના હાથમાં મનુભાઈની સંસ્થાએ એને છાપ્યું. હું બંને ગ્રંથોને આનંદ, કારણ કે આમાં આપણને ફાયદો શું થાય કે આપણે આટલા બધા આ બધા તો કેટલા કેટલા ગ્રંથો વાંચે, કેટલું કેટલું બધું કરે, ત્યારે આપણને તો આટલી એક પુસ્તક મળે એમાં બધો આખો સરદાર આવી જાય, આમાં આખા ગાંધી આવી જાય, એટલે આપણે તો આટલું જ કરવાનું. ધુવારણનું સ્ટેશન ક્યાંક હોય, કેટલી મોટી લાંબી લાઈનો નાખવી પડે, આ બધું આપણે જો હરખું ફિટિંગ કરાવી લઈએ તો સ્વિચ ઓન કરો નજવાળું થઈ જાય, આટલું જ કરવાનું રહે છે. એટલે આ તપસ્વીઓ છે મારી દૃષ્ટિએ, કે સ્વાધ્યાય અને અધ્યયન કરીને આવા ગ્રંથોનું સર્જન કરવું જોઈએ. અને હમણાં હું 2-3 કથાઓથી કયા કરું છું કે ગુણંદભાઈ તો સંભવામી ક્ષણે ક્ષણેની વાત કરે છે, સંભવામી યુગે યુગે કૃષ્ણ આપનું છે ને સંભવામી ક્ષણે ક્ષણે. પણ મને એવું લાગે છે કે હવે કાળ એવો છે કે કૃષ્ણ ખાલી જન્મ લે એવું નહીં, કલમોએ પણ જન્મ લેવો પડશે. અને જેટલી કલમો વધારે નવા અવતારો ધારણ કરશે, નવા અવતારો ધારણ કરશે, આજના સમાજને વિવેકપૂર્વક ભાષામાં સ્પષ્ટ કલમો બોલતી થાય, લખાતી થાય, એની અત્યારે બહુ જ જરૂર છે. અને તે પણ કટુતા વગર,
એ પણ કોઈ પણ દ્વેષ ભાવ છેલ્લે એક શેર કહીને મારું વાત પૂરી કરી દઉં. અને તે એ છે કે મેં એ મેરા ફર્જ થા કે મેં ઉસકે હાથ ધુલવાઉં, એ મેરા ફર્જ થા કે મેં ઉનકે હાથ ધુલવા હું, ક્યોંકિ ઇની હાથોને મુઝ પર કીચડ ઉછાલા થા. પૂજ્ય બાપુ બોલે પછી બીજું કંઈ બોલવાનું રહેતું નથી. ત્યાગમૂર્તિ સરદારનું સંસ્મરણ અને સરદારની પ્રતિભાના પંચતત્વો બાપુએ વિદ્યા વિનય નિપુણ ગુણ અને શીલ થકી સરદારનું પુનરાગમન કરાવ્યું. બાપુ આપના ચરણોમાં વંદન. અને સરદાર સાહેબના ત્યાગ માટે અબ્બાસ કમર સાહેબના બે પંક્તિ કહું. પહેલે ખોજી ગઈ આંખે તેરી, પહેલે ખોજી ગઈ આંખે તેરી, ઇશ્ક તો બાદ મેં ઇજાદ હુઆ. ત્યાગમૂર્તિ સરદારની પરમ ચેતનાને પ્રણામ.